हेलो फ्रेंड, नमस्कार। रक्षास किचन बास्केट में आपनु स्वागत छे। आज हूँ ब्रेकफास्ट के डिनर में बनावी शकाय तेवी एक सरल टेस्टी अने हेल्दी डिश बनावानी छू। आ रेसिपी में घणा वेजिटेबलनो अने खूब ज ओछा तेलनो उपयोग कर्यो छे, जे रेसिपी ने हेल्धी अने न्यूट्रिशियस बनावे छे। तो चालो आज आपणे एक सरस एवी रेसिपी जोईए। एक कप पौवा छे जे रेग्युलर बटेटाना पौवाना जे पौवा आवे ए लीधा छे, एने आपणे बराबर धोई लेवाना छे। ધોયા પછી હવે એને થોડી વાર રેસ્ટ કરવા માટે રાખી દઈએ। હવે આગળની પ્રોસેસમાં જે આપણે પૌવા જે માપના લીધા છે એક કપ છે, તો આ એક કપ રવો છે જે રેગ્યુલર આવે છે એ જ છે। એની અંદર આપણે એક કપ દહીં છે, એક કપમાં થોડું ઓછું છે એ એડ કરશું, અને આપણે થોડું પાણી પણ એડ કરી દઈએ। એક કપ લીધું છે, અત્યારે અડધો કપ એડ કરીશ। અને આપણે જે પૌવા ધોઈને રાખ્યા હતા એ પણ આમાં એડ કરી દઈએ, અને એને પણ બરાબર મિક્સ કરી દઈએ। હવે આપણે આને ઢાંકીને 15 મિનિટ માટે રેસ્ટ કરવા માટે રાખી દઈએ। તો 15 મિનિટ થઈ ગઈ છે, આપણે જોઈ લઈએ પાણીની જરૂર છે કે નહીં। આપણે થોડું પાણી એડ કરશું, એક ચમચી જેટલું। અને હવે આપણે થોડું એને મિક્સ કરી લઈએ, જે આપણા પૌવા આખા છે એના કારણે બધું બાઇન્ડિંગ સરસ આવી જાય। તો આપણે આને બરાબર એકદમ મેશ કરી લીધું છે। હવે આમાં આપણે આગળના વેજીટેબલ જે છે એ ઉમેરવાના છે। કોબી છે જે સમારેલી છે, નાનો કટકો કોબીનો છે, નાનું ગાજર છે જેને ખમણી લીધું છે, એક મીડિયમ ડુંગળી છે। તમે મીડિયમ ડુંગળી ના ખાતા હો તો તમે એને ના લ્યો તો પણ ચાલે। એક કેપ્સિકમ છે નાનું, વટાણા છે, કાચા છે, ડીફ્રીઝ કરેલા છે। તમે વટાણા ના હોય તો તમે એની જગ્યાએ મકાઈ નાખો તો પણ ચાલે। ધાણા ભાજી છે, એક મરચું છે, આદું ખમણેલું છે એક ઇંચ જેટલું, મીઠા લીમડાના પાન છે। હવે મસાલામાં આપણે 2 ચમચી જે છે એ ચીલી ફ્લેક્સ છે, શેકેલું જીરું છે એ 1/2 ચમચી છે, 1/4 ટીસ્પૂન જે છે એ મેગી મસાલો છે। જો તમારે આની જગ્યાએ મેગી મસાલો ન એડ કરવો હોય ને કોઈ પણ મસાલો તમને જે અનુકૂળ આવતો હોય, જે ફાવતો હોય એ નાખો તો પણ ચાલે। એટલે હું અહીંયા મેગી મસાલો નાખું છું, અને સ્વાદ પ્રમાણે આપણે નમક એડ કરવાનું છે। અને આ બીટ છે એ છેલ્લે એડ કરશું, આમાં જ નાખવાનું છે, નાનો બીટનો કટકો છે। બધું મિક્સ થઈ જાય પછી બીટ એડ કરશું, કારણ કે એનો કલર છે એમાં બધામાં વધારે આવી જાય છે, એટલે આપણે એને છેલ્લે એડ કરશું, આ એમાં એડ કરવાનું છે। હા, તમે મારી ચેનલ ઉપર મારી ઘણી બધી રેસીપીમાં વેજીટેબલવાળી રેસીપી તમે જોઈ હશે, કારણ કે મારું પર્સનલી એવું માનવું છે કે આપણું રાતનું ડિનર હોય અથવા તો બ્રેકફાસ્ટ હોય એમાં આપણે તેલ ઓછું લઈએ અને ફાઈબરવાળું આપણે હેલ્ધી નાસ્તો કે ડિનર લઈએ તો આપણા હેલ્થ માટે પણ સારું પડે છે। પછી તમે મેંદા સાથે લ્યો તો એમાં પણ તમે જો આ રીતના વેજીટેબલ નાખો તો તમને સાથે એટલું ફાઈબર મળી પણ રહે છે। તો આ રીતે મારું માનવું છે, એટલે મારી રેસીપીમાં તમને વેજીટેબલવાળી ઘણી રેસીપી મળશે, અને એવું નથી કે તમે મેં જે નાખી તમે નાખો, તમારી પાસે જે અવેલેબલ હોય એ તમે એમાં એડ કરી શકો છો। એટલે મેઇન હેતુ છે કે આપણો ફાઈબરનો જે ભાગ હોય આપણે એ આપણા ડિનરમાં વધારે જાય। તો હવે આપણે આગળની પ્રોસેસ જોઈએ। આપણે બધા વેજીટેબલ મિક્સ કરી દીધા છે, હવે મેં છેલ્લે કહ્યું હતું એમ આપણે બીટ નાખી દઈએ, અને એને પણ આપણે પોચા હાથે મિક્સ કરી દઈએ। આમાં પહેલેથી થોડું પાણી પહેલેથી થોડું ઓછું રાખજો, પછી જરૂર પડે તો એડ કરજો, એટલે મસાલાનું બાઇન્ડિંગ સરસ થશે। પાણી એકારે નાખી દેવાની ઉતાળ નહીં કરતા। નોનસ્ટિક પેનમાં મેં 1/2 ચમચી તેલ મૂક્યું છે, હવે એમાં આપણે
આ રીતે રાઉન્ડ શેપમાં આપણે એને બનાવી લેશું। ગેસની મીડિયમ ફ્લેમ રાખી છે। આ રીતે આપણે એને શેપ આપી દઈશું। અથવા તમે હાથમાં લઈ આ ગોળો આપણે આ રીતે હાથમાં લઈ અને પછી મૂકી અને તમે એને પ્રેસ કરી દો। આ રીતે પણ થઈ શકે છે। તો આપણે મીડિયમ ફ્લેમ ઉપર આપણે એને 2 મિનિટ માટે થવા દઈએ। 2 મિનિટ થઈ ગઈ છે, આપણે એને ટર્ન કરી લઈએ। આ બાજુ પણ એને 2 મિનિટ થવા દઈએ। 2 મિનિટ થઈ ગઈ છે, આપણે જોઈ લઈએ એ સાઈડ પણ ચડી ગયા છે, તો આપણે હવે એને લઈ લઈએ। તમારે ડાયરેક્ટ લોઢીમાં ન કરવું હોય તો આપણે થોડો મસાલો લઈ આ રીતે એને અહીંયા મૂકી અને પછી આ રીતે તમારે પ્રેસ કરી દેવાનું છે। અને શેપ એવો લાગે તો તમે આ રીતે એને કરી દો તો પણ ટીકી તૈયાર થઈ જશે। હા, તો આપણા આજના આ મિશ્રણમાંથી ટોટલ 14 પીસ તૈયાર થયા છે। તમને જો મારી આજની રેસીપી ગમે તો મારો વિડીયો લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને બાજુના બેલ આઇકોનને પણ ટચ કરજો, જેથી કરીને મારી આવનારી રેસીપીની નોટિફિકેશન પણ તમને મળતી રહે।